सुभानपुरा जैन संघ में साध्वी विश्वरत्ना श्रीजी महाराज ना भद्रतप तथा मुनि विमलेश महाराज ने वर्धमान तपनी छन्नुमी ओड़ी नो पारणा नो कार्यक्रम योजायो। आचार्य राजरत्नसूरी रश्मि रत्नसूरी तथा धर्म रत्नसूरी महाराज तथा सुभानपुरा जैन संघ में चातुर्मास विराजमान आचार्य दर्शन वल्लभ सुरेश्वरी जी महाराज नु भव्य थी भव्य सामयिक करवामां आव्यु। जैन अग्रणी दीपक शाही जणाव्यु हतु के जैनों में तप धर्म कर्म निर्जलानु महत्व साधन बतावामां आव्यु छे, तेनाथी ज आत्मा निर्मल बनतो होय छे। सुभानपुरा जैन संघना ट्रस्टी उत्तमभाई शाही जणाव्यु हतु के तेमना संसारी सगा अने साध्वी विश्वरत्ना श्रीजी महाराजे कठिन गणातु भद्र तप कर्यु छे। तेमना पारणा आचार्य राजरत्नसूरी रश्मि रत्नसूरी आचार्य दर्शन वल्लभ सुरेश्वरी जी महाराज तथा धर्म रत्नसूरी महाराज ने निश्रामा योजाया। आजे सुभानपुरा श्री संघमा चातुर्मास विराजमान धर्मसूरी समुदाय ना साध्वी जी भगवत विश्वरण्या श्री जी महाराज साहेब एमने एक सरस मजानु तप कर्यु छे। भगवान महावीरे सदेहे जे तप कर्यु जेनी महिमा गाई छे એવું ભદ્ર તપ છે। આપણે સાહેબજી ને પૂછીએ કે આ તપમાં કેવી રીતે આગળ વધવાનું હોય છે, કેટલા ઉપવાસ હોય, કેવી રીતે વિકાસ નું કરવાનું, બેસ નું કરવાનું શું હોય છે? અને એ દેવગુરુ ની કૃપા થી મને અમારાથી થયું છે, મારાથી થયું નથી, પણ રાજરત્ન સુરેશ્વરજી મહારાજ ના પચકાણ અને મારા ગુરુ મહારાજ વિશ્વરત્ન શ્રીજી મહારાજ ની કૃપા આશીર્વાદ એનાથી આ તપ મારાથી પરિપૂર્ણ થયું છે। અને આ તપની અંદર એક ઉપવાસ, એક બેસણું, બે ઉપવાસ, એવી રીતે પાંચ ઉપવાસ સુધી કરવાનું હોય, એક બારી પૂરી થાય એવી રીતે પાંચ બારી પાંચ ઉપવાસની કરવાની હોય છે। અને આવી રીતે કુલ ટોટલ 75 ઉપવાસ અને 25 બેસણા અને આ રીતે મારું 100 દિવસનું તપ દેવગુરુની અસીમ કૃપાથી પરિપૂર્ણ થયું છે। અને એમાં અમારા પરિવારજનો છે એમને બહુ જ ઉલ્લાસ છે કે એમની દીકરીએ આ ગામમાં આવીને સાધુજીએ તપ કર્યું છે, એમની બહુ ખુશી છે એમને, અને એમને મારા તપ નિમિત્તે ઉજવણ પણ ખૂબ સરસ રીતે કર્યું છે, એટલે એમની પણ અનુમોદના છે। આજે સુભાનપુરા શ્રી સંઘમાં સરસ મજાના તપ ધર્મ માટે જે સાધ્વીજી ભગવંત છે જેમને સરસ મજાનું તપ કર્યું છે, સાધુ મહારાજ છે એમને જે તપ કર્યું છે એના પારણાનો પ્રસંગ છે। આપણી સાથે સુભાનપુરા શ્રી સંઘના અમારા અશ્વિનભાઈ, મયુરભાઈ અને ઉત્તમભાઈ આ ટ્રસ્ટી આપણી સાથે છે। આપણે ઉત્તમભાઈને પૂછીએ કે આજે જે કાર્યક્રમ છે એ પારણાનો એ શું છે? આજે શ્રી સુભાનપુરા જૈન સંઘ ખાતે વડોદરા બધા જ સંઘોમાં સૌથી મોટા મોટું તપ ભદ્ર તપ જે અમારા સંસારી બાણી મહારાજ સાહેબ અને ધર્મગુરુ સમુદાયના સાધુજી ભગવાન વિશ્વરમ્યા શ્રીજીએ કર્યું છે, એમને 75 ઉપવાસનું જે મહાન ઉગ્ર તપસ્યા કરી છે તેનું પારણું એના પ્રસંગે આજે ધર્મસૂરી સમુદાયના ગચ્છાધિપતિ રૂપ શ્રી રાજરત્ન રાજરત્નસૂરી મહારાજ સાહેબ, શ્રી રશ્મિ રત્ન મહારાજ સાહેબ, આચાર્ય ભગવંતો આવેલા છે અને એમની સાથે ધર્મ રત્ન મહારાજ સાહેબ પણ પધાર્યા છે અને આ બધી નિશ્રામાં અહીંયા સંઘમાં જે મુખ્ય આચાર્ય ભગવાન છે તે દર્શન વલ્લભસૂરી મહારાજ સાહેબના નિશ્રામાં આખો પ્રસંગ ઉજવાઈ રહ્યો છે। આ મહારાજ સાહેબની 75 દિવસ અને 25 દિવસના બેસણાના ભદ્ર તપના ઉપવાસ નિમિત્તે તથા અમારા ત્યાં બિરાજમાન વિમલેશ મહારાજ સાહેબના 96મી ઓળીના પારણા પ્રસંગે આજે સર્વ સંઘમાં ખૂબ જ ખુશીની લહેર છે। આખા વડોદરામાં અમારા સંઘમાં ધર્મચક્રનું જે વ્રત થઈ રહ્યું છે એ ધર્મચક્રના પારણા પૂજ્ય આચાર્ય ભગવાન દર્શન વલ્લભ મહારાજ સાહેબ સુરીના આશીર્વાદથી સંપૂર્ણ થયા છે અને આવતીકાલે તેમના પારણાનો પ્રસંગ બી છે, તો આપ સૌ પધારજો એવી જૈન સંઘોને વિનંતી છે।